રોઝાનબેન, તમારી પાસે આવવા માંગુ છું કે આમ તો યુગો યુગો થી લંપટ લીલાઓ તો ચાલુ થતી રહે છે, પણ હવે મોબાઈલ આવી ગયા છે, ઓડિયો વિડીયો બહાર પડે છે, એટલે પછી આપણે પણ મહામંથનો કરી શકીએ. અને આ પણ એક વાત એ છે કે જે જ્યાં ધર્મનું સ્થાન છે ત્યાં અધર્મ એ બહુ ખરાબ. અત્યારે એવું થયું છે થોડા ટાઈમથી, જ્યારથી આ બધું વધારે બહાર પડતા આવી થયું છે, એટલે પેલા થતું હશે પણ હવે વધારે પડી થયું છે, કે આ સાધુઓ સ્વામીઓ સંતો મહારાજો એ લોકોને આને પ્રોફેશન સમજે છે કે આ અમારો ધંધો છે, એટલે ધંધા તરીકે અંદર આવે છે. નોર્મલી પેલા શું સાધુ આવતા હતા કે આમ તપસ્યા કરવા, લોકોનું કલ્યાણ કરવા, એ પોઈન્ટ ઓફ વ્યૂથી આવતા હતા. પણ જ્યારથી આ મોટી મોટા સંપ્રદાયો બન્યા, મોટા મોટા ઓર્ગેનાઇઝેશનો આવ્યા, કરોડો રૂપિયાના ડોનેશનો આવ્યા, મોટા મોટા લોકોએ મંદિર બનાવ્યા, શોરૂમ બનાવ્યા, બધા લોકોને એટ્રેક્ટ કરવા, વધારે ડોનેશન એટ્રેક્ટ કરવા, ત્યારથી લોકોને થઈ ગયું કે હા આપણે સાધુ બની જવું તો શું એનાથી ફાયદો શું સમજાય, તો કારણ કે આપણે તમારા મારા જેવા ધંધો કરે યા જે નાનું મોટું કામ કરે તો આપણે આપણને તો લોકો પાસે સેલ્સ માર્કેટિંગ કરવા જવું પડે યા આપણો ધંધો લાવવા જવું પડે. અહીં તો લોકો સામેથી કરોડો રૂપિયા ડોનેશન આપે, સામેથી ગાડી મોકલાવે, સામેથી પગે પડે અને બધું માન સન્માન, એ કહ્યું ને કે બહુ જ હાઈ લેવલ સાધુ, એટલે અગર પેલું આપણું પિરામિડ ગણીએ તો સેલ્ફ રેક્લેમાઇઝેશન નું હાઈએસ્ટ લેવલ કહેવાય. એટલે આ યુથ તમે જોતા હશો કે બધા આ બધા ઓર્ગેનાઇઝેશન બધું આમ પ્રાઉડલી કહે કે અમારે ત્યાં એન્જિનિયરો છે ડોક્ટરો છે, પણ કેમ? કારણ કે એન્જિનિયરો ને ડોક્ટરો ને બી ખબર છે કે આઈએએસ આઈપીએસ ને બી ખબર છે કે ભણી ગણીને અમે આ લેવલ નહીં પહોંચી શકશું જે સાધુની લેવલ પર એટલે યંગ એજ પહોંચાશે. એમાં શું તમને જોઈએ? સરસ વાણી જોઈએ, સરસ બોલવાનું જોઈએ અને ભગવો તો મળી જ ગયો ફ્રીમાં. એટલે સાહેબ એવું થયું કે લોકોએ આને પ્રોફેશન બનાવી દીધું. હવે જ્યારે પ્રોફેશન બની ગયું એટલે મનમાં કોઈ પેલું ભગવાન વાળું તો છે નહીં, મનમાં તો પેલું જે નોર્મલ આપણે જે દિનચર્યામાં કરતો એ આવી જાય. એટલે હવે એ લોકોને એ થાય કે ભાઈ એ તો કંટ્રોલ ના થાય, કારણ કે એ લોકો એ સાધુ વાળું તો કામ કર્યું ના હોય, એવું એવી તપસ્યા તો કરી ના હોય, અને એટલા માટે આ ધતિન લોકોને બેવકૂફ બનાવવાનું આ બધું ચાલુ થાય. અને પછી શું થાય કે હવે આમાં બીજો પોઈન્ટ કહી દો, કારણ કે ઘણા લોકો એઝ યુઝ્યુઅલ જે ઘણા બધા કેસે બી પાછા ભક્તો કે આમાં તો બહેનનો જ વાંક, બહેનને શી જરૂર ચેટ કરવાની? અરે પણ ભાઈ બહેન તો ચેટ કરતા હતા તો ભાઈ એમને એવે લપ્પા જપ્પા કરવાની શી જરૂર હતી કે તું પપ્પી આપને તું મને હાલ ને પછી મારાથી રોકાશે નહીં? એનો મતલબ શું થાય છે? એનો મતલબ તો આ જ થઈ રહ્યો છે ને કે એ માણસ કેટલો માનસિક કેટલો ડાઉન છે. અને એને એને એક બીજી વાત કહી દઉં કે તમે બધા સાધુઓને જોશો ને તો સાહેબ તમે એ લોકોના મોબાઈલો કાઢશો ને આ તો ઠીક છે, બીજા બધા અત્યારે આપણે શું કહેવાય રેડ પાડીએ, જેમ જેલમાં રેડ પડે પોલીસ ની ને બધા મોબાઈલો પકડાય એવી રીતે કોઈક આવી રીતે એમાં રેડ પાડીએ ને સાહેબ બધાના મોબાઈલ લાવો તો લખીને આપું છું કે તમને આમાંથી હજી ઘણા સાધુઓને એમાં આવું બધું આડું અવળું મળશે. પણ બિચારી બહેનો દબાઈ જાય યા એ લોકોને મસલ પાવર હોય, મની પાવર હોય, દબાવવામાં આવે, ઉપરથી પ્રેશર આવે અને બધું દમ થઈ બધું બંધ થઈ જાય. આ અત્યારની સાહેબ પીડા છે. એટલે આપણે આજે આ મહામંથન કરીએ છીએ કે લોકો જાગે અને લોકો એ પર એક્શન લે. પછી હું આગળ વાત કરીશ કે શું એક્શન લેવાના. જી રુઝાનબેન, શું કરી શકાય? આમાં એવું છે કે સૌથી પહેલા આટલા બધા બોલ્યા છે, મેં તો નાનું બોલી હતી, મેં કોઈ બીજો ત્રીજો નંબર લાગશે પણ મેં ખાલી લાસ્ટ નંબર લાગે છે. એટલે એવું પહેલા કેવું છે કે અહીંયા બધા કોન્સ્ટિટ્યુશન ની વાત કરી છે, તમારે યાદ અપાવી દઉં છું કે કોન્સ્ટિટ્યુશન તો કહે છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અને ફોર ધ પીપલ ઓફ ધ પીપલ બાય ધ પીપલ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે બધા પોલિટિશિયનોને કે ગુરુઓને બધું સંપૂર્ણ સમજીએ છીએ. ખરેખર આપણા માતા પિતાને આપણે સંપૂર્ણ સમજવા જોઈએ, જે આપણે નથી સમજી શકતા અને આપણે ગુરુઓને સમજી લઈએ છીએ અને એમાં આપણે ધોકો ખાઈએ છીએ. એટલે એ આપણે જે કોન્સ્ટિટ્યુશન ની વાત કરીએ છીએ, પણ ભાઈ આપણે પોતાનું કોન્સ્ટિટ્યુશન તો આપણે જ નથી અમલ કરતા, પછી બીજા પણ આગલી કરીએ છીએ કે આપણો દેશ આમ ને તે. બીજી વાત કે અત્યારે જે બહેનોની વાત થાય છે, સાહેબ કોઈ બહેનને આવી રીતે શોષણ થતા ના ગમે, કોઈ બહેનને એવું ના ગમે કે એની જોડે કંઈક ખોટું થાય છે અને દબાવવામાં આવે છે. પણ જ્યારે બેન બોલે છે, સાહેબ તમે જોયા છે ને આપણે પેલા ફૂટબોલ બહેનો જોડે રમાય તો બી બિચારી બહેનો જોડે પેલી રાખીઓ બંધાવવામાં આવે છે, જાત જાતની ચીજો થાય છે, બહેનોને પ્રેશર કરવામાં આવે છે. અને પ્રેશર કોણ કરે છે? આ જ બધા લોકો જે સોકોલ સમાજના ધર્મ અધિકારીઓ છે એ જ બહેનોને પ્રેશર કરે છે કે ભાઈ તમારે શું કહેવાય તારા ખાનદાનનું શું થશે, તારા પતિનું શું થશે, આવું બધું જે આડું અવળું ગભરાવીને. એટલે બિચારી બેન એટલે ચૂપ બેસે છે. સાહેબ બેનને કોઈ શોખ નથી થતો કે આ બેનને 5-10 લાખમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. બેનની ઇજ્જત સૌથી મોટી છે, એ 5-10 લાખ સામે ઇજ્જત આઈ મીન ઇટ્સ બિગર ધેન હર 5-10 લાખ ઇજ્જત વધારે મોટી છે. હવે શું કરાય?
સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ટીએ બધા ઘણા બધા સારી ચીજો કહી છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેને કે અમારી અમારી કંપનીમાં કોઈક મારો માણસ ચોરી કરે યા કંઈક આડું કરે તો હું એને કાઢી મૂકું. હું એવું ના કહું કે હાય હાય મારી કંપનીનું નામ બગડશે એટલું મને નહીં બચાવું, પણ મેં જોયું છે કે અત્યારે બધા જ મોટા સંપ્રદાયોમાં એ લોકોના માણસોને બચાવે છે. મારે મારે એવું નથી કહ્યું કે બધા ખરાબ છે, પણ મારે કેવું છે કે જે હેડ છે જે મુખ્ય છે એ કેમ સ્ટેપ નથી લઈ શકતો, કેમ કહી નથી શકતો કે ભાઈ આને કાઢી મૂકો અને બ્લેકલિસ્ટ કરો, કેમ નથી કરતા? કારણ કે લોકો બીએ છે. શેનાથી બીએ છે? કારણ કે પ્રેક્ટિકલી બધા જ લોકો એવા છે, એટલે લોકો બીએ છે કે હું એકને કાઢીશ તો દસ લોકો મને સામે કહે છે કે ભાઈ આ તો બધું ચાલ્યા કરે, આ તો આવું જ જમાનો છે ને આવું છે ને તેવું છે. એટલા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે ધે વિલ હેવ ટુ સ્ટેન્ડ અપ. જે મુખિયાઓ છે એ લોકોએ સ્ટેન્ડ અપ કરવું પડશે. પછી અહીંયા ભલે તમે નું કહીએ કે ધર્મ સારો છે, મારે ધર્મની પાછળ કોઈને કશું કેવું નથી, પણ અગર એ જે ઓર્ગેનાઇઝેશનનો મુખિયા છે, સંપ્રદાયનો મુખિયા છે, બોલે એ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આઈ અગ્રી કે આ નાની દીકરીઓ નાના દીકરાઓ એ લોકો જોડે બી થાય છે, અને ઘણીવાર મા બાપ, હવે મારે મા બાપનો પોઈન્ટ કરવો છે, કારણ કે દીકરી દીકરા તો એક સમજ છે. ભલે આપણે સોફ્ટ ટચ ને બેડ ટચ નો લોંગ ટચ શીખવાડશું સાહેબ, ના નથી પાડતી, 100% શીખવાડશું, શીખવાડી રહ્યા છીએ, પણ અનફોર્ચ્યુનેટલી ઘરમાં પેરેન્ટ્સો એ લોકોને નવડાવી દે છે. અનફોર્ચ્યુનેટલી એ જ પેરેન્ટ્સો કહે છે કે ના ના આપણે સમાજમાં નામ બગડશે, તારી જિંદગી બગડશે. પેરેન્ટ્સોને એ શીખવાડવાની જરૂર છે કે તમે ડરો નહીં, તમારી દીકરીને તમારો દીકરો ઇમ્પોર્ટન્ટ છે, એની ઇજ્જત ઇમ્પોર્ટન્ટ છે, સમાજની ડરતા નહીં, સમાજ ઉભો રહેશે, બધા ઉભો રહેશે. એટલે આ બીજો પોઈન્ટ છે. કોઈ કોઈ દીકરી આ દીકરાને શોષિત થતા નથી ગમતું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફાઇનલ પોઈન્ટ, કે જ્યારે બી આપણે સ્વામી ને ગુરુ પાસે કેમ જઈએ છીએ, આઈધર આપણે પોતે દુખી હોઈએ છીએ યા આપણા પેરેન્ટ્સ કે કોઈક આપણને ત્યાં મોકલે છે, એટલે આપણે ઇમોશનલી આમ બી ડાઉન હોઈએ છીએ. બધા કહે છે ને કે કેમ કરવા દીધું. ઇમોશનલી જ્યારે માણસ ડાઉન હોય ત્યારે સામેવાળો એનો પાવર, એનો મસલ પાવર, એનો મની પાવર, જેને બધા ધતીનો કર્યો હોય કે મારે એમ પેલી શું રાખ નીકળે અને બધા ધતીનો દુનિયાભરના બતાવે, એટલે સામેવાળો એના એના એ પાવરમાં આવી જાય છે અને એ ત્યાં શોષિત થાય છે. અને હવે ફાઇનલ હું ફરી રિપીટ કરું છું, ભલે અહીંયા ઘણા લોકોને એવું લાગે છે કે મારા પતિના મોબાઈલ, મારો પતિ નથી એટલે મોબાઈલની વાત નહીં થાય, એટલે લેટ અસ નોટ ટોક ઓફ ધેટ, પણ હું રિપીટ કરું છું કે આ બધા મોબાઈલમાંથી ઘણું બધું નીકળશે પણ કોઈ કરવાની તાકાત નથી રાખતું. અને જ્યારે અમારી બહેનો આવી તાઈને બોલે છે ત્યારે આપણો ફરજ થાય છે કે આપણે બહેનોને સપોર્ટ કરીએ અને એવા નાટક ના કરીએ કે આ તો અંદર અંદરની લડાઈ છે, આ તો ષડયંત્ર છે. મૂળ ષડયંત્ર, મૂળ ષડયંત્ર બી એને કર્યું ને, બિલકુલ એને કર્યું ને સાહેબ, એટલે એ સ્વામીનો ફોલ્ટ છે, બેનનો ફોલ્ટ નથી. બેન તો ચલો ને આવે તો ભાઈ તું તો સ્વામી છે, તું એનો સ્વામી છે તો પછી કયા કામનો સ્વામી કે તું તરત જ તે કંટ્રોલ ના કરી શકે? બિલકુલ, એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. સર રુઝાનભાઈ કે કેવા માંગે છે કો ચલો. હા સર, પ્લીઝ પ્લીઝ સર. સર મારા ઝડપથી કેવું છે કે અત્યારે મુદ્દો સાધુઓનો છે, એ લોકોનો સંયમનો છે. અત્યારે પેલા જૈન સાધુનો જે આપણે વિડીયો જોયો, આઈ અન્ડરસ્ટેન્ડ આ કન્સેન્ટિંગ નોન કન્સેન્ટિંગ એડલ્ટ નહીં, આ 100% કન્સેન્ટિંગ એડલ્ટ છે, પણ ના નથી. પણ અત્યારે લડત એ છે કે આ કન્સેન્ટિંગ એડલ્ટ છે પણ એ સાધુ છે, અને સાધુભાઈ મંડી પડ્યા. લડત આની છે. સ્વામિનારાયણમાં બી લડત એ છે, કન્સેન્ટિંગ નોન કન્સેન્ટિંગ નથી, લડત એ છે કે તમે સ્વામિનારાયણના છો, તમે એક સાધુ છો ને તમે આવું ચલપ્પા છુપી ચુંબન બુંબનની વાત કરો છો, ઝઘડો અત્યારે એ થઈ રહ્યો છે. બીજી વાત કે તમે જે સોશિયલ બોયકોટની કરી સાહેબ, સોરી પણ મને હસવું આવે છે, કારણ કે અત્યારે તમારા જ ફેસબુક ફીડ પર વાંચશો તો ઘણા લોકો એવું વિચારે છે કે આપણે ધર્મની અગેન્સ્ટ વાત કરીએ છીએ, આપ જે બધું આડું અવળું વિચારે છે, શું તમે વિચારશો આ લોકો બોયકોટ કરવાના છે? આ લોકો તો એવું વાહ વાહ કરે છે કે વાહ વાહ સાધુ પેશો ધંધો બહુ સારો, અમારે આ ધંધામાં પડવું છે, લોકો આવી વાત કરે છે, એટલે બોયકોટ નહીં, આને તો સાહેબ બહુ સ્ટ્રીકલી લેવું પડે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ, તમે મને પૂછ્યું તો અરે એમને પૂછ્યું તું કે સુઓ મોટો પોલીસ કરી શકે કે નહીં, હા કરી શકે, પોલીસ બી કરી શકે અને કોર્ટ બી કરી શકે, પણ સાહેબ આમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, કારણ કે લોકોને ખબર છે કે ઉપરથી પ્રેશર આવી જશે તો શું કામ આપણે જફા કરવી, એટલે સુઓ મોટો કોઈ કરવાનો નથી. અને ફાઇનલી વાત કે જ્યારે આપણે લડત લડવાની છે તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એવું ના કહીએ કે બેનનો વાંક છે કે બેન કન્સેન્ટિંગ છે, બેન તો કન્સેન્ટિંગ હતા જ, ક્યાં ના છે, પણ પોઈન્ટ અત્યારે હતી કે સાધુએ પોતાની મગજ બગાડી, એની દ્રષ્ટિ બગાડી. ઝઘડો અત્યારે સાધુઓનો છે, નોર્મલ કપલ નો ઝઘડો નથી કે આ અને અને લોકો ઓપ્યોરિટી લે ના આપ્યો યાર, એ અત્યારે તો છો લોકો ફીડ પર આ લખે છે તે લખે છે, લોકોની વાત નથી માનતી. હવે એમાં એવું છે કે આ પ્રોગ્રામ જ એટલા માટે થઈ રહ્યો છે. હું તમારી વાત સમજી શકું છું સાહેબ, એટલે આપણે લોકો તમે તરત જ કહેશો કે દ્રષ્ટિ સુધારો, મને ખબર છે, મને ખબર છે બેન, હું તમારામાં વચ્ચે નથી બોલ્યો, હું એને બચાવતો નથી બેન, હું એને બચાવતો નથી. શરમ આવી જોઈએ કે આપણે તમારા
તમે રુજનબેન, તમે મારી વાત તો પૂરી થવા દો. તમે મારી વાત તો પૂરી થવા દો બેન. સૌથી પહેલા તો આ એક જમાનામાં સાધુ એટલે તપસ્વી, બહુ તપસ્યા કરે પછી સાધુ બની શકે, પછી બહુ બધા ત્યાગ કરે પછી સાધુ બની શકે, અને એને રિસ્પેક્ટ મળે એની, બરોબર. એ આપણે જોયું બી છે, એવું નથી, ઘણા સાધુ એવા છે બી ખરા, પણ સોરી ટુ ટેલ, બટ વધારે પડતા સાધુ, કારણ કે ઘણી વાર લોકો કહે છે કે ના 10% જ, હવે મારા 10% વર્ડ યુઝ નથી કરવો, ઉર્ધું યુઝ કરું છું, કે વધારે પડતા સાધુઓ આ પ્રોફેશન, આને એક પ્રોફેશન સમજી લીધું છે કે ભાઈ આ અમારે પૈસા કમાવાની, રિસ્પેક્ટ કમાવાની, આ અમારી રીતે શું કે આ આ આ ઇઝી માર્ગ છે, સસ્તો માર્ગ છે, સહેલો માર્ગ છે, એટલે આ લોકો આમાં આવી જાય છે. મેં સોરી ટુ ટેલ બટ ઓફ, એટલે અત્યારે કેમેરા પર નામો તો નહીં આપી શકું, પણ મને ઘણા મિત્રો જે આ પ્રોફેશન, હવે આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ પ્રોફેશન, કારણ કે આને પ્રોફેશન બનાવી દીધું છે, એવી વાતો બી કરે છે કે આપણે બી એક મંદિર ખોલી દેવાનું, મંદિરમાં એક મૂર્તિ બેસાડી દેવાની, ભક્ત બની દેવાનું, ભગવો પહેરી લેવાનો, માલા બાલા મૂકી દેવાની, તાકી આનાથી શું થાય, લોકોની શ્રદ્ધા જોડે આપણે રમી શકીએ, પૈસા કમાઈ શકીએ, અને પાછું એવું બી આપણને શીખવાડે કે પછી આપણને કોઈ ગાડી બાડીની જરૂર નહીં હોય, સામેથી લોકો ગાડી મોકલે, સામેથી પ્લેનની ટિકિટો મોકલે, એટલે યુ નો આ માઇન્ડસેટ, કે જ્યારે માણસોનો આવો માઇન્ડસેટ હોય તો એ શેનો સાધુ બનવાનો હતો બેન. એને 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 કોઈ જ સાધુ જોડે પ્રેમ નથી, કોઈ તપસ્યા નથી, કશું જ નથી, પણ એ લોકો વિચારે છે હા, અને ભૂલી ગઈ, રાઈટ. સૌથી ઇઝી બધી બહેનો આમ સાષ્ટાક પ્રણામ કરે અને બધા પોતાના દુઃખ દર્દ કહે, અને એ લોકોને એમાંથી લાભ ઉઠાવે, બહેનોનો ગેરમાર્ગ દોરાવે અને લાભ ઉઠાવે. બસ ખાલી એટલું જ કરવાનું કે આ થોડા બધા ધતીન કરવાનો હોય, નાટક કરવાનો હોય, એમ પેલી ભૂ પેલી શું શું કાઢે, લોકો પેલું કઈ કાઢે ને, પેલું રખ્યા બખ્યા કાઢે અને એવા બધા નાટક કરે. અનફોર્ચ્યુનેટલી આપણા લોકો, આપણી 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 જે ઇન્ડિયા છે ને, ઇન્ડિયાની પબ્લિક છે ને, પેલી ઇમોશનલ પબ્લિક છે, ઇટ્સ ગુડ, ઇમોશનલ બનવું બહુ જ સારું છે, એ આપણી સ્ટ્રેન્થ છે, પણ લોકો એને આપણી વીકનેસ સમજી અને એને મિસયુઝ કરી રહ્યા છે અનફોર્ચ્યુનેટલી. અને આપણે આપણે ઇન્ડિયામાં આ અલાવ કરીએ છીએ. હવે અલાવ કેમ, તમે જોશો તો ફોરેનમાં થાય છે, ફોરેનમાં બહુ મોટા સ્કેમો થશે, નાના નહીં થાય, પણ અનફોર્ચ્યુનેટલી આપણા ઇન્ડિયામાં તો નાના બી થાય છે, મોટા બી થાય છે, માગો એટલા થાય છે, પૈસાના થાય છે, લેડીઝ વાળા થાય છે, ગાણ પણ થઈ ગઈ છે. અને તમે જોશો આ તો થેન્ક્સ ટુ મીડિયા કે તમે લોકો રિપોર્ટ કરો છો, ના તો પહેલા થતા હતા પણ ધંકાઈ જતા હતા, દબાઈ જતા હતા. હાલની તારીખમાં બી કહી દઉં, ડ્યુ રિસ્પેક્ટ, ઘણા દબાઈ જાય છે, કારણ કે જેટલો મોટો સંપ્રદાય, ઇટ ડિપેન્ડ એનું નેગોશિએશન કેટલા દિવસો ચાલતું હોય ને પછી એ દબાઈ બી જાય. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે તમારા ને મારા જેવા લોકોએ બુદ્ધિ રાખવાની છે. આજની તારીખમાં તો ભયંકર, આઈ નો, લોકોને સ્ટ્રેસ છે એમાં ડાઉટ નથી, પણ એ સાધુઓ કઈ તમારો સ્ટ્રેસ હેન્ડલ નથી કરી જવાનો, એના માટે તમે તમારા ફેમિલી જોડે બેસો, ફેમિલીની છો તો સાયકેટ્રિસ્ટ જાઓ, કાઉન્સેલિંગ કરો, કશું ખોટું નથી, કશું જ ખોટું નથી. લોકો એવું સમજે કે આપણે સાયકેટ્રિસ્ટ પાસે જતો ગાડા ગણાય, ના, એમાં કશું ખોટું નથી. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આપણે આ સાધુઓના જેટલા વધારે આપણે લોકોને બહાર લાવશું ધીરે ધીરે, એટલું બી મને થોડો કોન્ફિડન્સ છે ખરા લોકોમાં, કે ધીરે ધીરે લોકોને બી ખબર પડી રહી છે, લોકોને નહીં તો જે આસપાસવાલા કોઈ સાધુમાં લાગી ગયો તો આસપાસવાલા કહે કે ભાઈ આ ખોટો છે, બનાવટી છે, લોકો એક્સપોઝ બી કરે છે. એટલે આ અત્યારનું અનફોર્ચ્યુનેટલી આવું ચાલી રહ્યું છે. જી રોઝાનજી, આપે કહેવા માંગતા હતા, હા, એક ઇમ્પોર્ટન્ટ ચીજ હતી જોડે આની સાથે જ, કે એવું ના વિચારતા કે આ એક જ બેન જોડે સાધુએ આવી બધી લંપટ લીલા કરી છે, ના, આ સાધુ બીજી ચાર, એટલે એનો 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 મોબાઈલ FSL માં જવો જોઈએ, અને એના એને એને બીજી ચાર બહેનો જોડે આનથી કદાચ વધારે બી કર્યું હશે, અને એ બિચારી બહેન કદાચ બોલી નહીં શકતી હોય, કારણ કે અત્યારે તો આપણા સમાજમાં તો એવું જ છે ને કે બેન કરે ખોટું, સાધુ કરે તો લીલા કહેવાય, અને પેલું શું કહેવાય, પેલું ભગવાન વાળું કહેવાય, અને બહેનો કરે ખોટું. હા, એટલે એ લોકો બીજી બહેનો જોડે કર્યું હશે, પણ અનફોર્ચ્યુનેટલી બહેનને જેમ તમે અત્યારે કીધું દબાવી દેવામાં આવી હશે, ધમકીઓ આપો, ધમકીઓ બી બહુ મળે, ધમકીઓ તો આમાં બહુ જ મળે, કારણ કે બધા જે સોકોલ્ડ ભક્તો હોય એ તો બિલીવ બી ના કરી શકતું કે અમારા સાધુએ આવું કર્યું, કારણ કે એવા ઘેલા થઈ ગયા, કારણ કે પેલા એ કઈ પેલી નો આપણા આપણે કેવું બધાને ખબર છે કે આશારામ બાપુના કેવા કેવા મોટા મોટા સિનિયર ઓફિસરો ભક્તો હતા, નેતાઓ ભક્તો હતા, કારણ કે પેલી બધી જે ગોલી બોલી આપતો એમાં બધું ટીંગ ટીંગ નાખ્યું હોય, આપણને ખબર છે બધું શું શું ટીંગ ટીંગ નખાતું હોય, એટલે લોકો એમ આમ લાગે કે હા હા
અમને જ બધું મળી ગયું ને અમે જ બધું પ્રાપ્ત કરી લીધું આમના સાધુના લીધે, એટલે આ સાધુના ઘેલા ભક્ત થઈ જાય. એટલે જયારે છોકરી જોડે આવું થાય ત્યારે બિલીવ જ ના કરે કે એમના સાધુએ કર્યું છે અને એવું કહે કે બિચારી છોકરીનો જ ફોલ્ટ. એટલે આ બી થવું જોઈએ કે અગર કોઈક કોઈક સાંભળતું હોય જે જે વિચાર જે જેના હાથમાં સત્તા હોય, કારણ કે અનફોર્ચ્યુનેટલી થાય છે શું અહીંયા કે તમારા ને મારા જેવા બલાપા કાઢે છે, બોલે છે, બરોબર છે, પણ જેના હાથમાં સત્તા છે, જેના હાથમાં પાવર છે, એ એના પર જે એક્શન લેવાનું એ નથી લેતું. કેમ નથી લેતું? કારણ કે ભાઈ હવે એના હાથમાં પાવર આવી ગયો છે. હવે પાવર આવી ગયો એટલે રોકડા ઇન અને યુ નો મસલ પાવર, મની પાવર જે આપણે કહેતો હોઈએ, યા બીજો બધો જે પાવર મળતો હોય, અને એટલા માટે આજે જે 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 એ લોકોએ જેના માટે એ લોકોનું કામ છે એ અનફોર્ચ્યુનેટલી નથી કરતા. પણ કોઈકના મનમાં રામ આવી ગયા હોય તો ભાઈ એના એનો મોબાઈલ કઢાવજો, મોબાઈલમાં બીજી બીજી પાપ લીલા રામલીલા બધી મળશે અને પછી તમે એના પર સ્ટેપ લો. તાકી સી આપણે પોઈન્ટ અત્યારે એ છે કે એટલો સડો ઘૂસી ગયો છે કે આ સડો રોકવો પડશે, અને એ તમારે મારા જેવા જ લોકો રોકી શકશે. કારણ કે ના તો આ તો આની કોઈ અંત નથી, ને ધીરે ધીરે અગર લોકોની સી લાઈફ લિવ્સ ઓન શ્રદ્ધા, લાઈફ લિવ્સ ઓન હોપ, બરોબર છે, ભગવાન છે, એક હોપ છે, અને આપણે જે માને છે એમાં 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 સુખ પ્રાપ્ત કરીએ છીએ, એમાં એમાં મોટિવેશન આવે છે કે ભાઈ હા ભગવાન અમને હેલ્પ કરે છે, ભગવાન જોશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જે લોકોનો હોપ છે, જે મોટિવેશન, જે જે સચ્ચાઈ છે એને પકડી રાખીએ અને આ બધું જે છે એને એક્સપોઝ કરી અને લોકો મિસયુઝ ના થાય એ કરીએ. સી આમાં તો કેવું હોય છે કે લોકોને કંકરમાં પણ જો એ લોકો ભગવાન સાથે તમારો સાક્ષાત્કાર નથી કરવાના, તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ નથી કરવાના, તો આ બધું અંચળો શા માટે ઓઢતા હોય છે? અને ચાલો અંચળો ઓઢે તો આપણે શું કામ એ લોકોની ઉપર ભરોસો કરતા હોઈએ છીએ? વાંક કેટલાક અંશે આપણો પણ છે રુદાનજી, કે આપણે શું માટે ભરોસો કરીએ છીએ તેમની ઉપર? સાચી વાત છે, પણ પોઈન્ટ અત્યારે એ છે કે યુ નો જ્યારે પેલું ભગવા પહેરી લે છે, જેમ આપણે નથી જોતા હીરો ફોન કર્યું હોય, એક્સિડન્ટો કર્યો હોય, તો આપણે ઘેલા થઈ ગયા હોઈએ. કારણ કે ભાઈ હીરો છે, ફિલ્મમાં જોયું હોય કે બધું આમ કરે ને તેમ કરે ને ડોનેશનો કરે ને આ ઢગડો પૂછડું કરે. હાથી મેન નોટ ફોર યુ, એટલે એટલે લાઈફ આઈ યોર પ્રોફેશન. પણ એટલે એ પેલો હીરોમાં આપણે ઘેલા થઈ ગયા હોઈએ. સિમિલરલી આપણો ભગવો પહેરતો હોય, પેલી પેલી મેં કહું પેલી રાખબાગ કાઢતા હોય, બે ચાર બધા લોકો સાષ્ટાક પ્રમાણ કરતા પ્રણામ કરતા, એટલે એને લાગે કે આ બહુ પાવરફુલ માણસ છે, આ મને બચાવી શકશે, આ મારો હીરો છે, અને એટલા માટે લોકો એનામાં ભરોસો કરવા લાગે છે. એટલે જે જે આઈ એગ્રી વિથ યુ કે આપણે ના કરવો જોઈએ. એટલે અમારા જેવા આપણા જેવા જે લોકો બોલી રહ્યા છે, બીજા સમજે તો સારું છે, એટલે આપણે એટલે એને એક્સપોઝ કરી રહ્યા છે. પણ ઘણા લોકો પેલું શું કે મેન્ટલી એટલા સ્ટ્રોંગ નથી હોતા. લેટ અસ એક્સેપ્ટ દેટ બધા લોકોનું પોતાના અલગ અલગ ભગવાને બનાવ્યા છે, એટલે મેન્ટલી સ્ટ્રોંગ નથી. એટલે તમારે મારા જેવા એ લોકોને ગાઈડ કરવાના છે ને એ લોકો મિસયુઝ નહીં થાય એને હેલ્પ કરવાના છે. એટલે હા એ કહેવું તો બહુ ઇઝી છે કે ભાઈ શું કામ તમે બિલીવ કર્યો, પણ એની આગળ ને પાછળની કે આપણને સ્ટોરી ખબર છે કે નહીં? ને ઘણી વાર બહેનો, હવે બીજી વાત કીધો કે તમે બહેનો, તો બહેનો તો વધારે ઇમોશનલ હોય. હવે એને એના ઘરમાં પ્રોબ્લેમ હોય, ઘરેલું હિંસા હોય, જે આડો અવળા બિચારો બહેનો પર સ્ટ્રેસ ચાલી રહ્યા છે, અત્યારે તો આખા બધા ઘરના ઘરના નવરી નવરીનાઓ બધા એની પર જ કામ કરાવે છે, તો એ બિચારી બેન પોતા માટે સોલેસ, સોલેસ એટલે શાંતિ શોધે. હવે શાંતિ ક્યાં શોધે? તો એ એ સાધુમાં શોધે. હવે એને સાધુ આવા મળી જાય તો બિચારી જાય કે આ બેન નથી ઘરની રહી, નથી સવી તો સ્કૂલ કોલેજમાં, તમે જોયું છે બધું, હવે અત્યારે એમાં ના પડીએ આપણે. એટલે દીકરી બેને જાય ક્યાં? એટલે આપણે બેનને કોસ કરતા, ઇટ્સ લાઈક શૂટિંગ ધ મેસેન્જર, બેનને કોસ એ કરવા કરતા બેટર છે કે આપણે આવા લોકોને, કારણ કે આવા 10-15 લોકો જે છે એ બીજા 500 લોકોને બગાડે છે. એટલે આપણે એ 10-15 લોકોને કેમ ના પકડી શકીએ? કેમ બેન પર દોષ નાખીએ? પ્રોબ્લેમ આ જ છે કે કઈ બી થાય બેનનો દોષ. અરે ભાઈ તમે તમારું જુઓ ને કે આ ભાઈએ શું કર્યું છે, એને પકડાવો, એકને પકડાવશો તો મારી 500 બેન બચી શકશે. એટલે એ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જાય છે કે એ ગરીબ વ્યક્તિ માટે, એ ગરીબ વ્યક્તિની પ્રોબ્લેમના સોલ્યુશન માટે પણ તેમની પાસે ટાઈમ નથી હોતો. શું કહેશો આપ એ વિશે, જે પ્રમાણે આપે કીધું કે પછી એ એનાથી ઓળખાય છે કે ઓકે એ પોલિટિશિયન એના ત્યાં જાય છે, અરે યાર એ બાબા તો જોરદાર છે, લાઈક ત્યાંથી શરૂ થાય છે આ બધી શરૂઆત. અનફોર્ચ્યુનેટલી થાય છે એવું કે બધી ચીજમાં તમે પોલિટિશિયનોમાં બી જોશો તો આ જ છે કે એ લોકો ગરીબ લોકો પર પેલું શું કહેવાય, એ લોકો પર ઇમોશનલ અત્યાચાર કરે છે. કઈ રીતે? કારણ કે ગરીબ લોકો બિચારો આમે દુઃખી દુખિયારો હોય, એના એના લાઈફમાં પ્રોબ્લેમ્સ બહુ હોય, મેજરલી પૈસાના પ્રોબ્લેમ હોય, પછી પૈસાના લીધે હેલ્થ આવે, બધું ઘણું બધું આવી જાય છે એના લીધે. એટલે આ લોકોને બહુ ઇઝી છે કે ગરીબનું જે 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 મેન્ટાલિટી છે એના પર એ લોકો રમી શકે છે, હાવી બની શકે છે, ગરીબોને મેન્યુપ્યુલેટ કરી શકે છે. સી સાધુઝ બાય ડિફોલ્ટ અ બિગ મેન્યુપ્યુલેટર્સ,
એ લોકો ફંડામેન્ટલ, એ લોકોનો હોય તો મેન્યુપ્યુલેશન જ ફંડામેન્ટલ હોય, બાકી એ લોકો પાસે કોઈ શક્તિ નથી, કશું જ નથી. એટલે જે મેન્યુપ્યુલેશન, પાછું મેન્યુપ્યુલેશન બી કઈ રીતનું કહી દો, સાધુને બે પાંચ પેલા માણસો રાખતા હોય, આપણે પિક્ચરો જોયા બી છે, એવું નથી કે આપણને ખબર નથી, મનમાં ખબર છે કે બે પાંચ માણસો રાખતો હોય, અફવાઓ બધી ફેલાવતો હોય કે હો આને આમ કર્યું, આમ થઈ ગયું, આને સારું થઈ ગયું, કોઈને ખબર બી ના હોય, માણસ છે, જીવે છે, મરે છે, સાચું છે ખોટું છે કશું જ ના ખબર હોય, પણ આવી અફવાઓ ફેલાવતો હોય. એટલે શું, લોકોને શ્રદ્ધા પેદા થાય. જેમ અમારા મેડિકલમાં કહે છે કે જેમ તમને ખબર છે મેડિકલમાં પ્લેસેબો ઇફેક્ટ કહેવાય, એટલે શું કહેવાય કે ગોલી આપે, ગોલીમાં કશું ના હોય, ગ્લુકોઝ પાવડર હોય, પણ કહે કે હવે તમારું માથું દુખવાનું બંધ થઈ જશે, એટલે તમે લો એટલે હા માથું દુખવાનું મારું બંધ થઈ ગયું, મેં ગોલી લીધી. સિમિલરલી આ સાધુઓના કેસમાં સેમ છે કે ભાઈ સાધુને કહી દીધું હવે તારી દુઃખ દર્દ ખલાસ થઈ જશે, પછી કહો છે ને પેલા તો ટીવીમાં બી, એટલે જેટલા આગળ સાધુ આવે ટીવીમાં બી આવે કે ભાઈ તારી આના લીધે માયા પતશે, મરચું ખા, અને આવું બધું સ્ટુપિડિટી બી આવે, તમને મને હસવું આવે. પણ અનફોર્ચ્યુનેટલી જેને પેલી અંધશ્રદ્ધા થઈ ગઈ હોય કે ના હવે મને આ જ રસ્તો છે, કારણ કે લોકો મેડિકલ એટલે ડોક્ટર પાસે બિચારા ગરીબ લોકો જઈ ના શકે, પેલા શું કહેવાય, એ લોકોને પેલા પૈસાના પ્રોબ્લેમ હોય તો બીજા પેલા પેલા લેન્ડલોર્ડો ખેંચતા હોય, એ લોકોને લૂંટતા હોય, જે લોકો પૈસા આપતા હોય ધેંધારો એ લોકો લૂંટતા હોય, એટલે આ લોકો સાધુ પાસે જઈને વિચારે કે હા હવે અમને અમારું બધું જ સારું થઈ જશે, મેન્ટલી એવું વિચારે. અને જયારે માણસ, હવે એટલું યાદ રાખજો આ સાયકોલોજીકલ ચીજ, કે જયારે માણસ મેન્ટલી સાયકોલોજીકલી એવું વિચારતું હોય કે હા હવે બધું સારું છે, તો એને અંદરથી સારું લાગવામાં લાગે. હવે સાંભળજો, જ્યાં સુધી એને અંદરથી નથી સારું, જાણે કે ઘણા લોકો એની પાસે કરોડો રૂપિયા હોય છે, પણ એને એવું નથી કે મારી પાસે એ હેપી હોય છે, અરે એ વિચારે છે કે હું હેપી નથી, તો હેપી નથી જતો ભલે એની પાસે કરોડો રૂપિયા હોય છે. સિમિલરલી આ ગરીબ લોકોમાં જયારે એ લોકો પાસે આમ આમ મેન્ટલી સારું લાગે કે હા ભલે કશું નથી, એટલે તો આખો હેપીનેસ છે. અગર તમે જોતા હશો તો ઇન્ડિયા 180 કન્ટ્રીમાંથી 130 or 140 જગ્યા પર છે હેપીનેસ ઇન્ડેક્સમાં. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે ઇન્ડિયન્સ કેટલા અનહેપી છીએ, કેટલા દુઃખી છીએ, કારણ કે આપણે સેટિસ્ફેક્શન નથી. આપણને લાઈફમાં બધું એવું જોઈએ છે કે આપણને ગાડી ઘોડા વિચારતું કે મને ગાડી ઘોડા મળશે હું ખુશ થઈ જઈશ, પછી ગાડી ઘોડા મળે પછી એને વધારે જોઈતું હોય. એટલે અનફોર્ચ્યુનેટલી હવે કમિંગ બેક ટુ આ બધા સાધુઓ, એટલે સાધુઓ શું કરે, નો દે અન્ડરસ્ટેન્ડ, એટલે આપણા જેવા કન્ટ્રીઝમાં સાધુઓ વધારે ચાલે બીજા કન્ટ્રીઝ કરતા, કારણ કે આ લોકો જોડે આપણે કેવી રીતે આ લોકોને મિસયુઝ કરી શકીએ. અને પછી હવે શું થયું, જેના બધા ભક્ત થઈ ગયા, બધા લોકો પેલા પ્રણામ કરવા ગયા, પેલી એ લોકોની પેલી પેલી શું સભાઓ થઈ, હવે લોકોને નથી ખબર. જેને કે આશારામ બાપુ ને એ બધા કેસમાં શું હતા કે આ ભક્તો કેવા હતા, ક્યાંથી અનુયાયી અનુયાયી આય, એ લોકો ક્યાંથી આવતા હતા, શું કરતા હતા, ગરીબ હતા, ભોજન મળતું હતું, આ થતું હતું તે થતું હતું, એ લોકોના છોકરોને એડ્યુકેશન મળતું હતું. અને પછી બીજું શું કરે સાધુની બીજી, એ જેને કે આવા મોટા મોટા સાધુઓ બને છે, કઈ મોટા મોટા એટલે સંસ્થાઓ બને છે, સોરી સાધુઓ તો પછી અંદર આવી જાય છે, ટપકી પડે છે, સંસ્થાઓ જે મોટી મોટી બને છે એ પછી પેલી લેન્ડ લીધી અને લેન્ડ પર કબજો કરી લીધો, પેલું આશ્રમ બનાવી લીધું, આડું અવળું બધું ચાલુ કરી દીધું, બે ચાર પોલિટિશિયનને ફિટ કરી સેટ કરી દીધા. અને એટલા માટે અનફોર્ચ્યુનેટલી તમે જોશો તો આખી મેં તમને એક લૂપ બતાવી દીધું, આખું એક સર્કલ બતાવી દીધું કે કઈ રીતે આ સાધુઓ પોતાની હાથડીઓ ચલાવે છે. અને હવે જે ઓરિજિનલ સારા સાધુઓ હતા એ આવું બધું નહીં કરે, પણ તો આપણને ગમે નહીં, તમન મારા જેવો ઓરિજિનલ સાધુ પર જાય ના જાય, કારણ કે બિચારા ભલા માણસો, એ લોકોને આવું બધું દુનિયાનું ગમતું ના હોય, આવું બધું આડું અવળું કામ. આપણે કેવા જઈએ, હવે પ્રોબ્લેમ ત્યાં આપણો થઈ ગયો, આપણે બી પેલો ભપકા વાળા સાધુ હોય, સરસ કપડા પહેરતા હોય, પેલા બીજા પેલા વચ્ચે બીજા એક સાધુ હતા ને, બધું કઈક લેન્ડ અરસુ આઈલેન્ડ લીધું હતું, બધા નાટક કર્યા હતા, નિર્મલ બાબા હતા ને, કોબી નું સાક્ષાત ભગવાન ની પ્રાર્થના, હા પેલું કેતા ને, અચ્છા કોબી નું સાક્ષાત ભગવાન ની કૃપા પ્રાપ્ત થશે, મસાલા પાન કા ભગવાન ની કૃપા પ્રાપ્ત થશે, એ ટાઈમ ના નિર્મલ બાબા, નિર્મલ બાબા હા છે. રુઝનજી, એક દર્શક મિત્ર જે અમારી સાથે જોડે ગયા છે તે પૂછી રહ્યા છે કે યે સબ ધર્મ કે ગદ્દારો કે સાથ ક્યા કિયા જાય. સી અમા અમા સી ધેર આર ટુ રેમેડીઝ, બે રસ્તા છે. સૌથી પહેલા રસ્તો એ છે કે જે જે જેને કે આ જે વડતલ મંદિરના સાધુ હતા બરોબર, તો એ મંદિરવાળાઓએ ઊભું રહેવું જોઈએ, જે સિનિયર છે કે ભાઈ તું મારું નામ બગાડે છે, અમારા સંસ્થાનું નામ બગાડે છે, જાણે કે અમારી જેને કે ઓર્ગેનાઇઝેશન, તમારા ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ચોરી કરે કંઈક કરે તો અમે એને સંભાળ, અમે એને પંપાળીએ નહીં, એને રાખીએ નહીં, અમે એને એક્સપોઝ કરી અને પોલીસમાં આપી દઈએ. અનફોર્ચ્યુનેટલી આ લોકોને એવું માઇન્ડસેટ છે કે અમારા મંદિરનું નામ બગડશે. અરે ભાઈ તમારા મંદિરનું નામ નહીં બગડે,
ઉલટું તમારા મંદિરમાં ઉલટું થશે કે હા તમે ખોટા સામે અવાજ ઉપાડ્યો અને તમે એ લોકોને પોલીસમાં આપ્યા, એ લોકો સામે કાર્યવાહી કરી, તમે એ લોકોને એક્સપોઝ કર્યા. આ એપ્રોચ હોવો જોઈએ. જ્યાં સુધી આ એપ્રોચ નહીં હશે ત્યાં સુધી બધા મંદિરો મિસયુઝ થશે. આઈ એમ યુઝિંગ ધ વર્ડ મિસયુઝ, કારણ કે હું એવું નથી કહેતી કે આ વડતલ મંદિરમાં કે જે એ લોકોની એ સાચે એ બધા ખરાબ છે. ના, હું નથી કહેતી બધા ખરાબ નથી, પણ જે સારા લોકો છે, તમે જ કહો છો ને કે 10% ખરાબ છે ને 90% સારા છે, તે 90% સારા લોકો ચૂપ કેમ બેસે છે? અરે બોલો ને, કાઢો ને બહાર એને કે આ ખોટું કર્યું છે. હવે બીજા બીજા સાધુ છે જે લેડીઝ વાળા કપડા પહેરીને ઉભા છે, કેવું સારું કઈક, આઈ મીન હવે હું શું કહું તમને, હવે એ લોકોને ખબર ના પડતી હોય, એ લોકોને ખબર ના પડી જાય કે શું નાટક ચાલી રહ્યા છે. પણ ઇનફેક્ટ એ લોકો એવું વિચારતો કે નાટકથી લોકો આકર્ષાશે. બીજો ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઘણીવાર એ લોકો મંદિરવાળા એટલે ચૂપ બેસતો હોય કારણ કે એ સાધુ ડોનેશન બહુ લાવતા હોય. હવે ડોનેશન કઈ રીતે લાવતા હોય તો આપણને દેખાઈ ગયું છે કઈ રીતે આવતા હોય ડોનેશન. એટલે અનફોર્ચ્યુનેટલી થઈ શું રહ્યું છે, એટલે એટલે એનો પહેલો પોઈન્ટ હતો કે તમે એને શું કહેવાય, પોતે તમારા મંદિરવાળા પોતે એક્સપોઝ કરી અને બહાર આવે. એક એક સોલ્યુશન તો ના કહેવાય, એક એક વન વે ફોરવર્ડ કહેવાય. બીજો રસ્તો, અરે બીજો ફોરવર્ડ વે છે કે બધી બહેનો, મારે આજે આ બધી બહેનોને કેવું છે, ભાઈઓને બી કેવું છે, કારણ કે તમે એવું ના વિચારતા કે ખાલી બહેનો મિસયુઝ થાય છે, ભાઈઓ દીકરીઓ દીકરાઓ બધા એક્સપોઝ થાય છે, બધા મિસયુઝ થાય છે, અરે બધા મિસયુઝ થાય છે, તે લોકોને એક્સપોઝ કરવાની જરૂર છે. એટલે જે ફેમિલી વાળા, હવે બીજી વાત, કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં કોઈ બી એક સોલ્યુશન તો થવાનું જ નથી, જે ફેમિલી વાળા છે એ લોકો બી બહાર આવે અને જે મીડિયા બોલો યા જે આજુબાજુ સોસાયટી છે એ લોકો ઉભા રહે કે હા આ ખોટું થયું છે. ભલે સાધુ હોય, ભલે એની પાસે પાવર્સ છે જ નહીં, પણ તમે બીઓ છો કે એની પાસે પાવર્સ, એવા કોઈ પાવર્સ નથી એને. અને એ સાધુ માની લો કે એને અગર લેટર્સ છે કે આજની તારીખમાં એ સાધુને એનું જે ઓર્ગેનાઇઝેશન છે, જેને કે એક્ઝામ્પલ વડતલ જે ઓર્ગેનાઇઝેશન, એમાંથી એને બહાર મૂકી તો પછી એની એની પાસે કોઈ જાતની સત્તા નથી. એને કોઈ પૂછશે બી નહીં કે ભાઈ તું કોણ છે શું છે, એને કોઈ ધૂકીને જોશે બી નહીં. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજો કે જયારે આવા કેસ, કારણ કે આમ કોઈ એવો એવો લો નથી કે ભાઈ ધર્મ વાળા લોકો હોય તે લોકો, અરે આવા સાધુ હોય તે લોકો સામે એવી કોઈ અલગ કલમ નથી. પણ ઓબ્વિયસલી અગર એ લોકો આ સાયબર ક્રાઇમમાં બી કલમ લાગે છે કે ઓબ્વિયસલી આવું બધું અશ્લીલ એ લોકો કરતા હોય તો, અને એ લોકો આવી રીતે પકડાતો હોય, કમ્પ્લેન થતી હોય કે ભાઈ મારી જોડે પપ્પી આપને છપ્પી આપને આમ કર ને પેલું કર, તો ઓબ્વિયસલી એ લોકો સામે જે 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 ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, અનફોર્ચ્યુનેટલી પોલીસ વાળા બિચારા મની પાવર મસલ પાવરમાં જે બી થાય છે એ લોકો જોડે થાય છે. પણ અગર એવું ના થાય ને આવા સાધુઓને, જેમ આશારામ બાપુ રામ રહીમ બહુ જ સરસ, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધ જજ કે આટલા પ્રેશર્સ હતા તોય આટલા સરસ જજમેન્ટો આપ્યા, એવી રીતે અહીંયા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરોએ બી હિંમત રાખી વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન થશે તો જ આમાં આપણે આપણી બધી દીકરીઓના દીકરાઓને બધાને બચાવી શકશું, ના તો તમે ને હું આવા બીજા રોજ શો કરતા રહીશું. જાનબેને બહુ જી બિલકુલ અર્જનજી, આપ શું કહેશો કે જે પ્રમાણે નાના છોકરાઓ પણ એટલા સેફ, સી અનફોર્ચ્યુનેટલી થાય છે, હું નાના બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે ઘરમાં મા બાપ, મા બાપ એવું વિચાર છે કે લેટ અસ મારો છોકરો બહુ મસ્તીખોર છે, એક્ઝામ્પલ યા છોકરી બહુ મસ્તીખોર છે, તો એ કહે છે કે ભાઈ આપણે એવું નથી વિચારતી કે ભાઈ એ હાઇપર હોય એટલે આપણે કઈ રીતે ટ્રીટ કરવાની અલગ, ઇટ્સ અ મેડિકલ થિંગ, એ હાઇપર છે એ મેડિકલ ચીજ છે. પણ એ લોકો સાધુને ત્યાં લઈ જાય અને પછી સાધુ એને કહે કે બેટા મેડિટેશન કરો, બેટા એ કરો. પછી બીજી વાત, જે 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 આપણે નિત્યાનંદનો કેસ જોયો તો એમાં શું થયું હતું કે એમાં મેજરલી છોકરાઓને પેલું શું ત્રિનેત્ર, હા ત્રિનેત્ર ખોલાવતો હતો અને એનું બધું માર્કેટિંગ થતું હતું. એ તો બધી આખી બધાને ખબર છે કે આપણા કોણ કોણે માર્કેટિંગ કર્યું હતું, શું કર્યું હતું. એટલે માર્કેટિંગ ના ઘણી ઓર્ગેનાઇઝેશનો એક્સેપ્ટ ના કર્યું એ, ઓર થેન્ક્સ ટુ દેટ એ લોકોની બુદ્ધિ કે ના આ એ લોકોને ખબર પડી કે આ બધું ફેક ને ફ્લોપ છે. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, એટલે આ લોકોનું માર્કેટિંગ કરે અને બેસ્ટ પાર્ટ, હવે એ એ માર્કેટિંગમાં બી તમને કહી દઉં કે પેલું નાનું જે છોકરું એની પાસે જ માર્કેટિંગ કરાવે. એટલે તમે સમજો આ લોકોની આખી જે સ્ટ્રેટેજી છે, એટલે કોઈ બચતું નથી આમાંથી. આમાં નાનું છોકરું છોકરું માર્કેટિંગ કરે એટલે બીજું છોકરું બીજા મા બાપ કે હા એ છોટું નાનું બેટું બોલે છે તે સાચું જ બોલતું હોય, અને પછી એના એના છોકરાને મોકલે, પછી ખબર પડે પાછળથી જયારે આખું બધું ભંડો ફૂટે ત્યારે ખબર પડે કે ના તો ખોટું છે. એટલે મા બાપ, મા બાપને બહુ ચૂઈ હોય છે કે મારા છોકરાની ત્રિનેત્ર ખોલે, યા મારા છોકરાને પાવર્સ આવી જાય, યા મારા છોકરાને પેલું પેલું જે મારો છોકરો હાઈપર હોય તો નોટ હાઈપર થાય. અરે ભાઈ એના માટે સાધુ પાસે જવાની જરૂર નથી, બરોબર છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ. એના માટે યુ રિક્વાયર મેડિકલ એટેન્શન અને એ તમે કરાવો. પણ આ લોકો સાધુ પાસે કેમ જાય, કારણ કે ઇનિશિયલી વિચારે મફત છે ને,
પૈસા કે ધન કે તમે મેડિકલ પાસે જાઓ તો પહેલા 500-700 રૂપિયા ભરવા પડે પર સેશન ના કે જે બી હોય એના. આ તો મફત વાળું કામ હોય એટલે એ લોકો એમાં લલચાય કે લાઈને મફત ને બે ચાર જણા પાછું જૂઠું સાચું કર્યું છે આસપાસ વાળા ભમરાયું હોય કે ભાઈ આ તો જન કે મેં કહ્યું એ લોકોનો માણસો ફરતા હોય એટલે એ લોકોના છોકરા ને ત્યાં લઈ જાય. હવે થાય શું કે છોકરા જોડે પેલા સાધુનગર મન લાગી ગયું જે ઘણી વાર લાગી જાય છે તો પછી એ સાધુ એના પેતરાઓ ચાલુ કરે. હવે કોઈ બી નાનું છોકરું હોય ને એને મા બાપ હંમેશા દુશ્મન લાગતો હોય, એટલું યાદ રાખજો કે મારા મા બાપ મને આમ કરે એટલે પેલો સાધુ એના મેન્ટાલિટી પર રમે અને એના સાયકોલોજી પર રમી અને એને 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 એવું બધું સારું સારું કહે કે ભાઈ તારામાં શક્તિ છે તું આમ કરી શકે. એટલે જયારે બહારનું માણસ કે અગર મારા મમ્મી પપ્પા કે રુઝાન તું બહુ આમ છે તો મને થાય મમ્મી પપ્પા ઘરના છે બોલશે, પણ જયારે મને બહારનું કોઈ કહે કે રુઝાન તું દુનિયા બદલી શકે છે તારા કુંડલીમાં આમ લખ્યું છે તું આમ કરી શકે છે એટલે હું એ માણસથી આકર્ષિત થાઉં અને જયારે હું એ માણસથી આકર્ષિત થતી જાઉં એટલે હું એની વાતોમાં આવતી જાઉં. પછી મેં બી એવું બી કરે ઘણા સાધુઓ કહે કે ઓકે હવે હું એને જપ તપ મોકલીશ એટલે એને મોબાઈલ આપો એટલે પેલો એને મોબાઈલ આપે જેવો હાથમાં મોબાઈલ છોકરાનો ગયો અને તો પછી પેલો સાધુ જપ તપ મોકલે કે ના મોકલે વિડીયો કોન્ફરન્સિંગમાં બધું આડું અવળું ચાલે. હવે પેલું નાનું છોકરું છે હવે સાંભળજો હવે હજી એક પોઈન્ટ કહી દઉં. જ્યારે નાનું છોકરું છે એ આમે હવે આકર્ષિત થઈ ગયું છે પ્રભાવિત થઈ ગયું છે હવે એ સાધુ એની જોડે થોડું ટ્રાય કરે. હવે નાના છોકરાને એટલું ખબર ના પડતી હોય કે આ શું ટ્રાય છે, ઘણી વાર ટચ કરીને બી ટ્રાય કરતું હોય ઘણી વાર થોડું આડું અવળું કરીને બી ટ્રાય કરતું હોય અને પેલું છોકરું હસી લેતું હોય તો હવે સાધુ એની પર હાવી થઈ જાય. ઘણી વાર પેલું યુ નો પેલું કપડા બપડા બી કઢાવે કે તને એ વાગું છે જો હું આમ કરીશ તો તને આમ થશે એટલે યુ નો ઓલ ધોઝ થિંગ્સ કરે એટલે પેલું બિચારું કપડું બી કાઢે અને તારે એકલું કરવાનું આ તારી મારી સિક્રેટ છે તારે કોઈને નહીં કહેવાનું તું મોટો પુરુષ છે યા સ્ત્રી છે જે બી હોય એટલે આ રીતે એ લોકોના સાયકોલોજીકલ ને મેન્ટાલિટી પર રમી અને છોકરા પર હાવી થઈ જાય. હવે છોકરાને તો ખબર જ નથી કે આ આડું અવળું કરી રહ્યો છે, છોકરાને થાય છે કે આ તો મને પેલો મોટો માણસ બનાવી રહ્યો છે કે જે બી બધું છોકરાના મનમાં આવતું હોય પોઝિટિવ આવતું હોય એના મનમાં પોઝિટિવ આવતું હોય કારણ કે એ રીતે આખી સ્ટોરી કરી હોય અને પછી એ છોકરું એની અંડરમાં આવી જાય. હવે મા બાપને ખબર પડે હજી છોકરાને તો ખબર જ નથી કે એની જોડે ખોટું થઈ રહ્યું છે એને પીડોફાઇલ લે એટલે એને મિસયુઝ થઈ રહ્યો છે છોકરાને ખબર નથી તો કપડાં કાઢીને ઉભો રહી જાય પેલો કે આમ કર જે બી બધું આ આડું અવળું. હવે મા બાપને અગર ખબર પડે તો આ એક્સપોઝ થાય. ઘણી વાર તો પેલું રૂમમાં થતું હોય કારણ કે એવું પેલો મા બાપને શીખવાડતો હોય સાધુ કે હું પેલી પૂજા કરું છું કે વોટએવર પ્લા 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 અનફોર્ચ્યુનેટલી ત્યાં આ પ્રોબ્લેમ છે એટલે જ છોકરાઓ એક્સપોઝ થાય છે. એટલે મા બાપને તો બુદ્ધિ હોવી જોઈએ ને કે ભાઈ આવી રીતે ના થાય, પ્રોબ્લેમ મા બાપનો છે એટલે આપણે આ બધું કરીએ છીએ મા બાપને જગાવવા માટે. रुझान जी आप क्या कहेंगे जिस तरह से स्वामी ओम ने बताया है कि उन लोगों की इंद्रिय पे उनका काबू होता है, क्या कहेंगे आप उसके बारे में? स्वामी जी सबसे पहले तो मुझे बहुत दुख हुआ ये सुन के जब आपने यूज वर्ड्स किए अर्धनग्न, क्योंकि लड़के भी अर्धनग्न होते हैं लेकिन हमने उसके लिए कभी वर्ड यूज नहीं किए, वो चड्डे बड्डे पहन के जब लड़के घूमते हैं. देखिए सत की भाषा तो सच ही होती है. आपको आप 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 ये देखिए कि अर्धनग्न शब्द में आपको बुरा लगा, अभी आप पेरिस में बॉम्बे में हर जगह घूम करके देखिए तक्की पहन करके लड़कियां घूम रही हैं तो उसको क्या आप पूर्ण वस्त्रा कहेंगी क्या? वो तो अर्धनग्न ही मानी जाएगी ना. आप ऐसा वस्त्र पहनती हैं जिससे दूसरे पुरुषों में कामोत्तेजना भड़कती है और बलात्कार होता है, तो उसका सीधा मतलब ये है कि आप अर्धनग्न वस्त्र पहन करके आप दूसरे को बलात्कार करने के लिए आप आमंत्रण दे रही हैं, आपके शरीर में अग्नि वर्षा हो रही है काम की. तो जो सत है वो सत है, उसको अच्छा लगे बुरा लगे मुझे उससे कोई फर्क पड़ता नहीं. अरे आपका सत्य है, आप लोगों का सत्य, आप लोग की मानसिकता का सत्य, अब आप सर मुझे बोलने दीजिए. नहीं नहीं ये मानसिकता का सत्य नहीं है, ये मानसिकता का सत्य नहीं है. एक भूखे शेर के सामने यदि कोई उसका आहार पहुंच जाएगा तो उसके अंदर तो भूख और बढ़ेगी ही ना, तो ये भूख बढ़ाने वाली की गलती है, उस भूखे शेर की गलती नहीं है. आप हमारे सामने जो मेरे मेरे यहाँ परंपरा है, मैं इसीलिए बचपन से लेकर के अब तक मैं इंदिरा गांधी के घर में रहता था तब भी इंदिरा जी को मैं कहता था कि आप नाइटी में मेरे सामने मत आइए, मैं उनको पूर्ण वस्त्र में ही आने के लिए कहता था. तो और माँ की भावना से मैं उनको देखता था.
तो सवाल ये है, एक चीज आप ध्यान में रखिए कि मेरे साथ भी कई बार ऐसा पीछे से सारा कपड़ा पहना हुआ होता है पहुंचा और आगे से जो गुस्सा है उसके बाद से पट मारते हैं, ये तो तरीका थोड़ी हुआ। आप जानबूझ करके किसी को आप करते हैं तो वो काम होते हैं कि व्यक्ति इस तरह से कुछ अपने आप पर क्यों काबू रखेगा, वो हिजरा थोड़ी है। सर कहाँ चला रहे हो आप, कहाँ से कहाँ जा रहे हो? स्वामी जी लेकिन आपने जो बात की, आप बताइए। हाँ तो सबसे पहले अपने जब स्वामियों की बात करते हैं रुदा जी, आप बताइए, आप जब हम स्वामी जो जो अभी स्वामी जी ने बताया कि जिस तरह का वो लोग वो क्या कहते हैं वचन लेते हैं, जिस तरह का वो लोग ये जो गुरुकुल में या ये जो उसमें स्वामी बनने के लिए जिस तरह की मेहनत करते हैं और जिस तरह का वो लोग कसम खाते कि हम ये सब नहीं करेंगे, जैसे स्वामी जी ने बताया कि मैं तो नहीं, मेरे में तो कंट्रोल है, तो मुझे ये बात पे बताना है जो मैंने कल भी बताया था कि अनफॉर्चुनेटली होता रहा है लोग आज की तारीख में, बुरा मत मानना, लेकिन लोग आज की तारीख में स्वामी के पेशे, आई वुड लाइक टू यूज द वर्ड प्रोफेशन, प्रोफेशन में आते हैं क्योंकि उनको पता है कि लोग हमारे भगवे देख के हम पे मोहित हो जाएंगे, लोग हमारे भगवे देखकर हमको हमको पावरफुल समझेंगे, हमारे जो धतीन करेंगे तो लोग समझेंगे कि हमारे पास शक्तियां हैं और इसीलिए लोग हमारे को अरे भाई वो हिजड़ा नहीं है, मैं साधु के बारे में बात नहीं कर रहा हूँ, मैं उसके बारे में बात कर रहा हूँ जिसको काम उत्तेजित करने के लिए लोग लड़कियां प्रयास करती है, लड़कियां नहीं प्रयास करके लड़कियां भी तो तुम हिजरा क्या जो तुम्हारे अंदर वो नहीं आएगी। इसलिए कमिंग बैक टू द पॉइंट कि इट इज बिकम वेरी इंपॉर्टेंट कि जैसे हर चीज में अगर आप देखा जाए तो हर चीज में हर प्रोफेशन में आज की तारीख में टेस्ट होती है, लोगों को परीक्षा होती है। और अगर मैंने कल भी बताया था कि अगर उनका जो जैसे कि यहाँ जो वड़ताल मंदिर की अगर बात हो रही थी तो उनके जो हेड है वो लोग इसको रोकते क्यों नहीं है, वो लोग हमेशा ऐसा क्यों समझते हैं कि हमारे मंदिर का नाम बिगड़ेगा, आपके मंदिर का नाम नहीं बिगड़ेगा, वो साधु ने गलत किया है उसका नाम बिगड़ेगा, आप उसको निकालो, उसको पुलिस के हवाले करो, सही तरह इन्वेस्टिगेशन करने दो, तभी यहाँ रोक आएगी, वरना ये तो चलता रहेगा और इसके कोई अंत नहीं होगा। इसलिए मैं ये अपेक्षा करती हूँ स्वामी ओम जी के आप जैसे लोगों को भी यही कहना चाहिए कि भाई इनको एक्सपोज करो, क्योंकि ये आपकी आपका आपका बिरादरी का आपके सब जो साधु संतों का नाम बिगाड़ रहे हैं। तो मेरा ये बात पे ठोस बोलना है कि आप लोगों को सबको बाहर आके उनको पकड़वाना पकड़ेगा, क्योंकि हमेशा क्या होता है, मैंने ये भी सुना है कि जब भी यहाँ पे पकड़ने की कोशिश करते हैं तो तुरंत वो लोग बोलते हैं कि दो झूठों में क्या थी अदावत थी, और अभी कुछ वोटिंग हो रहा था, मुझे तो ये भी समझ नहीं पड़ता कि इसमें वोटिंग भी होता है, स्वामियों में भी वोटिंग होता है, और दो झूठों में अदावत थी इसलिए ये इसको एक्सपोज करता है, इसको एक्सपोज करता है। पॉइंट वो नहीं है कौन किसको एक्सपोज करता है, पॉइंट वो है कि गंदगी है। तो लड़की की आवाज नहीं आ रही, एक्सपोज निकालना इम्पोर्टेंट नहीं है, इसीलिए जरूरी है कि इस पे ठोस कदम दिए जाए, वरना यहाँ पे अगर अभी आप भी कमेंट्स देख रहे हो फेसबुक के, छोटा बच्चा भी अब बोल रहा है कि भाई अर्धनग्न कपड़े पहनने से कोई कोई रेप नहीं होता है, और ये लड़के भी पहनते हैं, ये जो लड़के लोग जो कमेंट कर रहे हैं यही लड़के नशा करके लड़कियों के साथ में बलात्कार करते हैं, लड़ने की जरूरत है आपको, सिर्फ ये नहीं बोले कि हाँ मैं नहीं करता हूँ मैं सबसे अच्छा हूँ, ये दोगले लोग हैं उन लोगों जो ऊपर से तो इनका मन पापी है और अंदर से तो मन पापी है, ऊपर से दिखावा करते हैं एक्टिंग करने का, तो क्या लड़कियों को आदत है कि आधे कपड़े पहन के लड़कियों पे कूद पड़े? साधु कभी किसी को नहीं छेड़ता, इसीलिए सर इट इज इम्पोर्टेंट, साधु नहीं छेड़ता सर, अब इनको व्हाट्सएप की चैटें दिखा दो, साधु के अंदर कोई काम भावना होती नहीं है, हम तो वो साधु चैट में लिखते हैं पप्पी दो झप्पी दो, फिर वो लड़की, ये तो संभव है कि लड़की उस भावना से गई हो और साधु ने मना किया हो तो उसने छेड़खानी का FIR दर्ज करा दिया, 32 साल की वो औरत है उसको सेक्स के बारे में सब पता है, ये गलत आदमी है, वो सेक्स क्या होता है, घर में पति के साथ में सेक्सुअल संतुष्टि नहीं मिलती होगी तो साधु को फंसाने के लिए चली गई, कि साधु लोग तो बजरुली की आगे साधक होते हैं घंटों तक सेक्स कर सकते हैं तो उसके चक्कर में वो फंसाने के लिए गई, साधु ने मना कर दिया तो छेड़खाने का FIR दर्ज करा दिया, ब्लैकमेल करने लग गई जिस तरह से स्वामी नित्यानंद को किया था, साधु को फंसाता है,
साधु सबको फंसाता है अपनी अलग अलग ड्यूटी से। सही बोल रहे हैं, मैं आपसे बिल्कुल 110% सहमत हूँ। लेकिन होता क्या है, मैं समझा दूं कि जब वो आदमी की पहचान क्या है, आदमी की पहचान वो पर्टिकुलर संगठन से। अब संगठन अगर जैन संगठन जैसे कि कंपनी, अगर कोई गलत कंपनी में होता है तो कहा क्या कहते थे कि भाई ये कंपनी गलत है, बरोबर है, इसलिए फिर जो कंपनी का हेड होता है वो क्या करता है कि भाई उसके आदमी के सामने जो भी इंक्वायरी करता है उसको निकाल देता है। इस तरह ये जो संगठन होते हैं वो धर्म के संगठन है। और आप आवाज खोलिए वरना ये सबको मैं छोड़ रहा हूँ। वो जहाँ आदमी उस पे ज्वाइन हुआ है वो धर्म संगठन का ज्वाइन हुआ है, बदनाम कह रहे हैं, प्रॉब्लम वहां हो रहा है। इसलिए जरूरी है तो जो हेड है वो ऑर्गन, जैसे कि आपने जैन ऑर्गेनाइजेशन की बात की, स्वामीनारायण की बात की, तो जो हेड है वो चुप बैठ जाता है, वो सब छुपाने की दबाने की कोशिश करता है। उसको ऐसा नहीं करना चाहिए सर, उसको बाहर आके धर्म का पक्ष लेके कि हाँ वो आदमी ने गलत किया है, धर्म गलत नहीं है, संगठन गलत नहीं है, वो संप्रदाय गलत नहीं है, लेकिन ये कहने का जरूरी है। ये अगर नहीं होगा तो ऑब्वियसली लोग क्या बोलेंगे, तो लोग यही बोलेंगे कि भाई स्वामीनारायण संप्रदाय में ऐसा हो रहा है, जैन संप्रदाय में ऐसा हो रहा है, क्योंकि लोगों के पास कोई चॉइस ही नहीं है, क्योंकि कोई एक्शन तो ले नहीं रहा है, जो गलत हो रहा है उस पर कुछ हो नहीं रहा है, लोग परेशान हो गए। अगर आपने देखा हो